વલસાડ જિલ્લામાં વિવાદોનું કેન્દ્ર બની ગયેલ વલસાડની સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ 11માં માત્ર ક્રિશ્ચિયન વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે તેવી વહેતી થયેલી વાતોના પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો, જેના પગલે હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓના વાલીઓ તથા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી સેન્ટ જોસેફ સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. હાલમાં જ વલસાડની સેન્ટ જોસેફ ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 11 સાયન્સમાં એડમિશન આપવાની પ્રક્રિયાઓ ચાલી રહેલ છે, જેમાં જો વિદ્યાર્થી ક્રિશ્ચિયન હશે તો ઓછા ટકાએ પણ એડમિશન મળશે તેવું ક્લાર્ક દ્વારા કહેવામાં આવતા હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. સેન્ટ જોસેફ સ્કૂલના સંચાલકોના જાતિવાદી વલણના વિરોધમાં વાલીઓ અને યુવક કોંગ્રેસના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી જવાબદાર સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. સૌ પ્રથમ તો આજે અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ ભાવનાબેન એમની સાથે, મહિલા કાર્યકર્તાઓ સાથે, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અમે તમામ યુવાનોએ કોલમેન્ટ સ્કૂલની મુલાકાત લીધી. મુલાકાત લેતા ત્યાં અમને સંતોષકારક જવાબ મળ્યો નહીં. કાલે જે ઘટના ઘટી કે મેડમ દ્વારા કહેવામાં આવે છોકરાઓને કે તું હિન્દુ છે, તું મુસ્લિમ છે તો તને એડમિશન નહીં મળે, પણ તું ક્રિશ્ચિયન છે તો તને એડમિશન મળી જશે. આ વસ્તુનો ખુલાસો માગવા માટે આજે મહિલા પ્રમુખ સાથે અમે કોલમેન્ટની મુલાકાતે ગયા હતા, પણ ત્યાં સંતોષકારક જવાબ મળ્યો નથી. તે ઉપરાંત અભદ્ર ભાષામાં અમારી સાથે પણ વાત કરવામાં આવે છે, એટલે આજે અમે ડીઓ સાહેબ પાસે ફરીથી આવ્યા છીએ. અને અમારી માંગણી એક જ વસ્તુ છે કે કોલમેન્ટ સ્કૂલના જે તે અધિકારીઓ ડીઓની સામે અમારી સામે આવે અને આ વસ્તુનો ખુલાસો કરે. આ છોકરાઓને શું જાતિવાદ સ્કૂલમાં શીખવાડવામાં આવે છે? આ છોકરાઓની સામે જે બોલવામાં આવ્યું છે એમાંના ઘણા છોકરાઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમની સામે મેડમ બોલેલા છે, તો શું આ ભૂલકાઓ ખોટું બોલી રહ્યા છે? તો અમારી માંગણી કોંગ્રેસ પક્ષની એક જ છે કે ડીઓ ઓફિસમાં મેડમ આવીને અમારી સામે ખુલાસો કરે. તમે બોલ્યા હોય તો માફી માગો અને ના બોલ્યા હોય તો આવતા વખતથી કે આવનારા સમયમાં આવું સ્ટેટમેન્ટ છોકરાઓની આપે નહીં આપે એ રીતની લેખિત બાયધરી ડીઓ સાહેબની સામે આપે. અને એડમિશન પ્રક્રિયાની જ્યાં સુધી હું વાત કરવા માગું છું ત્યાં સુધી કે વાલીઓને હેરાન કરીને, મેન્ટલી હેરેસમેન્ટ કરીને એમની પાસેથી 25-25, 30-30 હજાર રૂપિયા ડોનેશનના નામે ઉઘરાવવામાં આવે છે. મારું નામ ભાવના નાયક છે, હું જિલ્લા કોંગ્રેસની મહિલા પ્રમુખ છું. આજરોજ અમે એડમિશનના એના અનુસંધાનમાં ન ગયા હતા, પરંતુ અમારા જ બાળકોને જો એવી જાતિવાદ શીખવવામાં આવતો હોય, જે બાળકોને એવું કહેવામાં આવે કે હિન્દુ મુસ્લિમ એ લોકોને આપતા નથી એડમિશન અને અમે ક્રિશ્ચન લોકોને આપો, એની સામે અમને વિરોધ છે. અને એ બાળકો અત્યારથી જો આવું શીખવાના હોય તો એ બરાબર નથી. એને માટે મેડમ પોતે અહીં આવીને ખુલાસો કરે, અથવા તો ન બોલ્યા હોય તો એ અમે સાથે બેસીને એનું નિરાકરણ લાવી અમારા છોકરાઓને એડમિશન મળવું જ જોઈએ. એ બધા છોકરાઓ અમારા જ છે. અમારી સાથે સારું વર્તન કરવામાં આવ્યું તો ન હતું, પણ છતાં બી એ અમે માન્ય રાખીને પણ અમારા છોકરાઓને એડમિશન મળે એવી રજૂઆત અમે કરીએ છીએ. અત્યારે વાલીઓ મને એક આવેદનપત્ર આપી ગયા છે અને એ આવેદનપત્રમાં જે વિગતો દર્શાવી છે એની હું આજે જ તપાસ કરીશ. આવું જો કંઈક ધાર્મિક રીતે કોઈની લાગણી દુભાવવાનો પ્રયત્ન કર્યો હશે કોઈ, તો એના પર જરૂર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને આવું એક શૈક્ષણિક સંસ્થામાં આ ન જ હોવું જોઈએ કે એક ધાર્મિક લાગણી દુભાય એવું કોઈ વક્તવ્ય કોઈ પણ આચાર્ય કે શિક્ષક ન કરી શકે, ન બોલી શકે. તેમ છતાં આજે અમે તપાસ કરીશું, એમાં કંઈક સત્ય જણાશે તો એની પર ચોક્કસ અમે કાર્યવાહી કરીશું. કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો છું અને અમારા 56% આવ્યા તો બી કોમર્સ એડમિશન નહીં મળ્યું. અને સિસ્ટરે અમને આમ કીધું કે તમે હિન્દુ ને મુસલમાન હોય ને તો તમને એડમિશન નહીં મળશે, પણ ક્રિશ્ચન હોય ને અને કીધું ક્રિશ્ચન હોય તો તને ગમે ત્યાં મળી જાય. અને 39% આવ્યો તો બી આને સ્કૂલવાળા લેવાની વાત કરે છે અને કાલે એને યુનિફોર્મનું મેસેજ લેવાનું બોલાવેલો છે. લિસ્ટમાં નામ બી નહીં આવ્યું તો બી આનું યુનિફોર્મ લેવા કીધું, એમ કે તારું એડમિશન થઈ જાય, કેમ કે તું ક્રિશ્ચન છે, હિન્દુ ને મુસ્લિમનું નહીં થાય. અને 39 પર થઈ ગયું ને અમારું 56 પણ નહીં થયું. Our school is existing for the last 82 years and admissions here have been purely on merit. No religion is taken into consideration. We do not make any distinction between Hindus or Muslims or any other religion.
એન્ડ સ્કૂલ ફોર ઓલ વી નો ઇઝ અ ટેમ્પલ ઓફ લર્નિંગ, નો પોલિટિક્સ ઇઝ ઇન્વોલ્વડ એન્ડ વી ડુ નોટ વોન્ટ એની પોલિટિક્સ ટુ બી. મેં કોન્વેન્ટમાં ફર્સ્ટથી ટેન્થ સ્ટાન્ડર્ડ સુધી ભણ્યો છું. મારા ટેન્થમાં 50% આવ્યા. પછી એડમિશન લેવા ગયા તો કેમ કે ક્રિશ્ચિયનને એડમિશન મળી જશે, હિન્દુ મુસ્લિમ હોય ને તો નહીં મળશે. ક્રિશ્ચિયન હોય તો 39% મારા ફ્રેન્ડને આપ્યું છે. ને લિસ્ટમાં નામ નહીં આપ્યું છે એમ કે કોમર્સ લિસ્ટમાં નામ નહીં આવ્યું છે. યુનિફોર્મના માપ લેવા આવી જજો.